સુરત શહેરના વિકાસ માટે સુરત શહેરના લોકો ખૂબ જ સારું સહયોગ આપી રહ્યા છે મેટ્રોના કારણે સુરત શહેરના લોકોને અનેક તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે તો પણ લોકો શહેરના હિત માટે પ્રશાસનને સાથ આપી રહ્યા છે પણ મેટ્રોના ઈજારો લોકોનો વિચારતા નથી જેનો વધુ એક દાખલો સામે આવ્યો છે જ્યાં એક રિક્ષા ચાલકની જાન જતા માંડ બચી છે સુરતના મુખ્ય માર્ગો પર લાંબા સમયથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યારે આજે રિંગરોડ પર મેટ્રોની સાઇટ પર મોટો અકસ્માત થયો હતો અહીં મેટ્રોનું કામ કરતી ક્રેઇન લોખંડના સ્ટ્રકચર સાથે રસ્તાની વચ્ચોવચ પડી હતી આ ક્રેઇન રિક્ષા પર પડી હતી જેના લીધે રિક્ષાનો કચ્છરખાંડ નીકળી ગયો હતો સદગનસીબે રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો હતો શહેરના મુખ્ય માર્ગો પર લાંબા સમયથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે ત્યારે આજે રિંગ રોડ પર મેટ્રોની સાઇટ પર મોટો અકસ્માત થયો હતો અહીં મેટ્રોનું કામ કરતી ક્રેન લોખંડના સ્ટ્રકચર સાથે રસ્તાની વચ્ચોવચ પડી હતી આ ક્રેઇન રિક્ષા પર પડી હતી જેના લીધે રિક્ષાનો કચ્છાંડ નીકળી ગયો હતો સદગનસીબે રિક્ષા ચાલકનો આબાદ બચાવ થયો હતો સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મેટ્રો ટ્રેક બનાવવાની કામગીરી પૂરજોશ માં ચાલી રહી છે ત્યારે આજે મેટ્રોની કામગીરી વખતે રોડ પર ઉધના ચાર રસ્તા નજીક મોટી દુર્ઘટના બની હતી ના મેટ્રોના પિલરના બાંધકામ દરમિયાન લોખંડના સ્ટ્રક્ચર ને લઈને ઉપર જતી ક્રેઇન અચાનક ધડાકાભેર રસ્તા પર પટકાઈ હતી આ ક્રેઇન રસ્તા પરથી પસાર થતી કાપડ ભરેલી ઓટો રિક્ષા પર પડી હતી જેના લીધે રિક્ષાનો ખુરદો નીકળી ગયો હતો સદનસીબે પાછળથી આવતી સિટી બસ દૂર હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી જોકે માહિતી અનુસાર દરવાજા તરફ જતા રિંગ રોડ પર મેટ્રોની ક્રેન લોખંડના સ્ટ્રકચર સાથે જમની બાજુ પડી હતી લોખંડનું મોટું સ્ટ્રકચર રસ્તા પરથી પસાર થતી ઓટો રિક્ષા પર પડ્યું હતું સદનસીબે રિક્ષામાં કાપડનો જથ્થો હોવાથી કોઈને ઈજા થઈ નહોતી પરંતુ રિક્ષાનો કડુસલો વળી ગયો હતો આ તરફ ક્રેન પટકાતા ક્રેઇનનો ડ્રાઈવર ગભરાઈ ગયો હતો અને ઘટના સ્થળ છોડી ભાગી ગયો હતો મેટ્રોનો સ્ટાફ પણ ભાગી છૂટ્યો હતો આ જોતા આ પેજના કામ કરી રહેલા કોન્ટ્રાક્ટર દિલીપીડ નામના ઇજારદારની ખૂબ ગંભીર બેદરકારી દેખાય છે કારણ કે તેણે કોઈ એવા જવાબદાર વ્યક્તિઓને સ્થળ પર મૂક્યા નથી જેથી આવી કોઈ ઘટનાને બનતી અટકાવી શકાય અથવા આવી ઘટના જો બને તો તે પછી મદદ પહોંચાડી શકાય અથવા ઇમરજન્સી ટીમને કામે લગાડી શકાય બીજી તરફ ગરીબ રિક્ષા ચાલક રાજુ સાહુએ કહ્યું કે કાપડનો જથ્થો પાંડેસરા લઈને જતો હતો અચાનક ક્રેઇન માથે પડી હતી ક્રેઇન પાછળ તરફ પડતા હું સહેજમાં બચી ગયો હતો જો જરાક પણ આગે પાછું થશે તો હું પરલોક પહોંચી જતે આ રિક્ષા ચાલક ઓડિશાનો રહેવાસી અને સુરતમાં પર્વત પાટિયા વિસ્તારમાં રહે છે આજે રિક્ષામાં પેસેન્જર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે જો કે આ અંગે મેટ્રોના ઉચ્ચ અધિકારીઓએ નોંધ લઈ કોન્ટ્રાક્ટર દિલીપ બિલ્ડ નામના ઇજારદાર તમે પગલાં ભરવાની જરૂર છે કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ કર્તવ્ય ગુજરાત ન્યૂઝ સુરત